ઓગસ્ટ મહિનો તહેવારોની સાથે સાથે મનોરંજનથી પણ ભરપૂર રહેવાનો છે। ઓગસ્ટમાં અનેક મોટી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે। ઓગસ્ટ મહિનામાં આમિર ખાન, વિજય દેવરકોંડા, અક્ષય કુમાર, આલિયા ભટ્ટ જેવા અનેક બિગ સ્ટારની ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે। આ સ્ટાર્સના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો ચાલો જોઈએ કે ઓગસ્ટમાં કઈ ફિલ્મો રિલીઝ થઈ રહી છે। સૌ પ્રથમ વાત કરીએ આમિર ખાન અને કરીના કપૂરની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાની કે જે ઓગસ્ટ મહિનામાં રિલીઝ થઈ રહી છે। આ ફિલ્મથી સાઉથ સ્ટાર નાગા ચૈતન્ય પોતાનું બોલિવૂડ ડેબ્યુ કરી રહ્યો છે। આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે। આનંદ એલ રાયના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ રક્ષાબંધન પણ ઓગસ્ટ મહિનામાં રિલીઝ થઈ રહી છે। અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ રક્ષાબંધન આમિર ખાનની લાલ સિંહ ચડ્ઢાને ટક્કર આપે તેવી શક્યતા છે। આ ફિલ્મ પણ 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે। આલિયા ભટ્ટની પ્રોડ્યુસર તરીકેની પ્રથમ ફિલ્મ ડાર્લિંગ્સની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। આલિયા સિવાય ફિલ્મમાં વિજય વર્મા, શેફાલી શાહ અને રોશન મેથ્યુ મુખ્ય ભૂમિકામાં છે। આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર 5 ઓગસ્ટે રિલીઝ થઈ ગઈ છે। હવે વાત કરીએ બહુ પ્રતિષ્ઠિત ફિલ્મ મૂવી લાઇગર વિશે, જેમાં સાઉથના હેન્ડસમ હંક વિજય દેવરકોંડા અને બોલિવૂડની અભિનેત્રી અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં છે। વિજય અને અનન્યાની ફિલ્મ લાઇગર 25 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે। તો તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ દોબારા સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે। આ મર્ડર મિસ્ટ્રીનું ટ્રેલર હાલમાં રિલીઝ થયું હતું। અનુરાગ કશ્યપની આ ફિલ્મ 25 ઓગસ્ટે થિયેટરમાં આવશે। તો સામંથા રૂત પ્રભુની ફિલ્મ યશોદા પણ ઓગસ્ટમાં રિલીઝ થઈ રહી છે। હરેશ નારાયણની આ ફિલ્મને લઈને સામંથા ઘણા સમયથી ચર્ચામાં છે। આ ફિલ્મ 12 ઓગસ્ટે રિલીઝ થશે। સામંથાની સાથે ઉન્ની મુકુંદન મુખ્ય ભૂમિકામાં છે।